આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રરંગ આજના ચિત્રરંગ કાર્યક્રમમાં સાંભળીએ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી અર્બન મૂવીના કલાકાર અનંત વેલાણી સાથે મનોજ સોનીની વાતચીત અને તેમની પસંદગીના ફિલ્મી ગીતો નમસ્કાર શ્રોતા મિત્રો ચિત્રરંગ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી અર્બન મૂવીના જાણીતા કલાકાર એવા અનંતભાઈ વેલાણીની એટલે કે અનંતભાઈ સાથે આપણે વાતો કરશું અને સાથે સાથે સાંભળશું તેમની પસંદના ફિલ્મી ગીતો આ અનંતભાઈ વેલાણી કોણ છે તો એમની થોડી વાત કરીએ તો અનંત વેલાણી મૂળ ગામ એમનું લુડવા નખત્રાણા તાલુકાનું ગામ છે તેમણે માસ્ટર ઇન પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામેટિક્સમાં એમએસ યુનિવર્સિટીમાંથી બે હજાર સોળમાં ગોલ્ડ મેડલ સાથે પાસ કરેલ છે એક્ટિંગ ડ્રામા અને પ્રોડક્શનમાં એમણે કામ કરેલ છે તો અનંતભાઈ આકાશવાણી પૂજમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ ખૂબ જ ગર્વની લાગણી અનુભવો છું કે આકાશવાણીએ મને આ મોકો આપ્યો અને આજે હું રેડિયો સમક્ષ આવ્યો છું તો ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું આપ સૌનું જી અનંતભાઈ અનંતભાઈ સૌથી પહેલો પ્રશ્ન તો મારો એ છે કે ઘરમાં જેમ કે પુત્રના લક્ષણ પાંદડામાં તો આ એક્ટિંગનો શોખ તમને કઈ રીતે લાગ્યો એટલે આ કહેવત પ્રમાણે જોવા જઈએ તો આમ તો કોઈ એવા લક્ષણ નહોતા ઘરમાં કોઈના પણ જી પણ સૌથી પહેલાં એવું કહું કે નાનપણથી ભણવામાં હું એકદમ નબળો હતો એટલે ગણિત ફાવતું નહોતું હા હિસ્ટ્રી અને લિટરેચર મને થોડા થોડા ગમતા કારણ કે મને ઇતિહાસમાં ને એ બધામાં ખૂબ જ રસ પડતો એ લોકોના વિશે જાણવાનું એટલે કોઈ પણ કિલ્લા પર જઈએ કે કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસીસ પર જઈએ ને ત્યારે એ રાજાઓ કેવા હશે અહીંયા શું કરતા એમને યુદ્ધ કેવી રીતે કર્યા હશે આ બધી વસ્તુઓ જાણવાનો મને નાનપણથી રસ એટલે સમાજવિદ્યા મને બહુ ગમતું જ્યારે મારા જે મિત્રો હતા એ બધા ટોટલ ઓપોઝિટ હતા એ લોકોને હિસ્ટ્રીથી ભાગતા પણ મને એ જ વિષયમાં મારા ખૂબ જ વધારે માર્ક્સ આવતા પછી એવું થયું કે સ્કૂલ એન્યુઅલ ફંક્શન હોય એમાં એક વખત ખાલી એવી લાલચથી હું ગયો હતો કે આમાં તો બંક મારવા મળશે ને હા રિહર્સલ કરીશું એટલે ક્લાસીસ નહીં કરવા પડે બરાબર એટલે એવી રીતે હું જોડાયો એ નાટ્ય પ્રવૃત્તિમાં તો ત્યારે એ સરે મને એવું કીધું કે આમાં તો રિહર્સલમાં તારે આવવું પડશે તો હું ક્લાસમાંથી તને રજા લેવડાવી દઉં એટલે મેં કીધું આપણે તો એમ ભણવામાં નથી ઉકલતું તો આમાં તો આ કંઈક કરીશું આ કંઈક નવું લાગે છે એમ કરીને હું જોડાયો અને પછી બસ પછી એવું થયું કે હવે મારે આ જ કરવું છે ને આમાં જ આગળ વધવું છે તો અગિયારમાં ધોરણનો એ સ્કૂલમાં થયેલો એન્યુઅલ ફંક્શન ઉત્કર્ષ વિદ્યાલય મારી સ્કૂલ વડોદરા અચ્છા એને મારું જીવન પલટ્યું અને ત્યારથી મને એવું થઈ ગયું કે બસ હવે મારે આમાં જ આગળ વધવું છે એની પહેલાં મને એવું હતું કે હું જર્નલિઝમ કરીશ અને આ કરીશ ને તે કરીશ પણ પછી મેં માંડીવાળ્યું પછી મને થયું કે હવે મારે આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે બસ તમે જે ગુજરાતી અર્બન મૂવીમાં આવ્યા તો આ અર્બન મૂવીમાં આજે જે અત્યારે ચાલી રહી છે મૂવી અર્બન મૂવીનો જે ટ્રેન્ડ છે તો એમાં કઈ રીતે તમે પદાર્પણ કર્યું પદાર્પણમાં એવું છે કે મેં જ્યારે મારી કોલેજ પાસ કરી ત્યારે મને એવું હતું કે હું મુંબઈ જઉં કે શું કરું ત્યારે નવી નવી ઇન્ડસ્ટ્રી જસ્ટ ચાલુ થઈ હતી એટલે એકાદ બે ફિલ્મો જ ગુજરાતી ફિલ્મો આવી હતી લાઈક છેલ્લો દિવસ છે કેવી રીતે જઈશે ને ઘણી બધી એવી એકાદ બે નામચીન ફિલ્મો જ આવી હતી તો મને એવું હતું કે યાર નાટકો તો આપણે કર્યા છે ને નાટકો આપણે શીખ્યા છે પણ ફિલ્મ પણ એક શીખવાની જ વસ્તુ છે તો એ વખતે સમહાવ એવું ચાલતું હતું કે ભાઈ રેવા નામની એક ફિલ્મ બનવાની હતી અને ફ્રેન્ડ્સ એન્ડ કલીગ્સ જ હતા બધા જેમને જે કોલેજના મારા બધા સિનિયર્સ કહેવાય બરાબર તો અગેન હું એમની પાસે ગયો અને મેં એમને કીધું કે મારે યાર આ ફિલ્મ જોઈન કરવી છે તમારી સાથે તો મારે શું કરવું એમ તમે કહેશો એ કામ હું કરીશ ફિલ્મ મારા માટે નવી છે નાટક તો મેં કરેલા જ છે અને તમે બી મને જોયેલો જ છે તો મારે આ ફિલ્મ જોઈન કરવી છે તો એ વખતે એ લોકો પણ ટીમ શોધી રહ્યા હતા અને એમાં હું એક અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એ ફિલ્મમાં જોડાયો હતો ધીમે ધીમે કરતા ગયા રિહર્સલ્સ કરતા ગયા ફિલ્મોના વિશે રિસર્ચ કરતા ગયા અને રોલ ડિસ્ટ્રીબ્યુશનને બધા થવા માંડ્યા ત્યારે એમને કીધું કે આ એક નાનકડો રોલ છે તું કરજે મને એવી ઈચ્છા છે કે તું કરજે અને મેં ક્યારેય માગ્યું નહોતું પણ મને એવું હતું કે ભાઈ આ રોલ કરવા મળે તો ચાલે એમ પણ એમાં પણ અગેન એવું હોય કે ડિરેક્ટર શું કહેશે એમનું વિઝનમાં આપણે ફિટ થઈએ છીએ કે નથી થતા એ મહત્વનું હોય છે બરાબર એમને કીધું કે ચાલ આપણે ટ્રાય કરીએ તું આ રોલ કર એટલે મેં કીધું ઓકે મેં કીધું જેવો હશે મેં કીધું મને કોઈ મને ખાલી કરવું છે અને શીખવું છે કેમ કે ફિલ્મ આખું માધ્યમ અલગ છે અને નાટક માધ્યમ અલગ છે એટલે નાટકથી તમે જ્યારે ફિલ્મમાં જતા હો ત્યારે તમારી પાસે બહુ બધી બાઉન્ડ્રીઝને લિમિટેશન્સ આવી જતા હોય છે જે નાટકમાં નથી હોતા જી એટલે કેમેરા સામે કરવું અને ઓડિયન્સની સામે કરવું એ બંને ફરક છે એટલે કેમેરામાં આમ જોવા જઈએ તો કેવું હોય છે કે તમે રીટેક કરી શકો ફિલ્મોમાં પણ નાટકમાં ક્યારેય રિટેક નથી હોતા નાટકમાં એમાં રિટેક નથી હોતા તો આ બંને વસ્તુ હોય છે અને આવી રીતે મેં મારી જર્ની શરૂ કરી તો અત્યાર સુધી તમે કેટલી મૂવી કરી મેં રેવા કરી રેવા પછી મેં એ જ ડિરેક્ટર સાથે વિકીડાનો વરઘોડો જે આ વર્ષે રિલીઝ થઈ એ ફિલ્મ કરી અને એક ગાટ કરીને એક વેબ સિરીઝ કરી અચ્છા જે ઓ ગુજરાતી ઉપર છે તો એ વેબ સિરીઝ કરી અને એક હિન્દી ફિલ્મ કરી છે જે હવે રિલીઝ થશે બરોબર તો હવે નાટકો કેટલા કર્યા કઈ રીતે નાટકો કર્યા તમે તો થોડી નાટકની વાત કરશો કોલેજ સમયમાં કેવું હોય છે કે જનરલી જે મ્યુઝિક કોલેજ છે વડોદરા તો એમાં તો તમને નાટકો જ શીખવતા હોય છે એટલે ત્યાં પ્રેક્ટિકલ નોલેજ વધારે હોય છે એટલે કોલેજ કાળમાં તો અભ્યાસના ભાગરૂપે ઘણા બધા નાટકો કર્યા એટલે ત્યારે તો લગભગ તો ત્રીસથી ચાલીસ જેવા નાટકો તો અમે કોલેજના એ પાંચ વર્ષના સમયગાળામાં કર્યા હતા એના પછી કોલેજ પછી કેવું હોય છે કે દરેક એટલે હું દરેક વિદ્યાર્થીને પણ કહીશ કે આજે જે લોકો પણ સાંભળી રહ્યા છે કે જે નાટકો કરવા માંગતા હોય છે કે દરેકે છે ને પોતાની બાઉન્ડ્રીઝ તોડવી જોઈએ કમ્ફર્ટ ઝોન તો દરેકે તોડવો જ જોઈએ એવું હું પર્સનલી માનું છું એટલે હું એના એમ એ માટે મને એવું હતું કે મુંબઈ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન કે ત્યારે કમર્શિયલ નાટકો ફૂલ ફ્લેચ ચાલી રહ્યા હતા કોરોના પણ નહોતો તો હું મુંબઈ ગયો સંજય ગોરડિયા પ્રોડક્શન હાઉસમાં મેં કામ કર્યું ત્યાં વિપુલ મહેતા જેમના ડિરેક્ટર હોય છે તો એમના અંદર મેં ચારથી પાંચ નાટકોમાં કામ કર્યું એમાં સૌથી બ્લોકબસ્ટર મારું અત્યાર સુધીનું ને મારું વન ઓફ ધ ફેવરેટ કે જેમાં મને એક એઝ એન એક્ટર કમર્શિયલ રંગભૂમિમાં કામ કરવાનો ચાન્સ મળ્યો એ છે પપ્પા અમારા પ્રાઇમ મિનિસ્ટર હિતેન હિતેન કુમાર કુમાર હા જે સુપરસ્ટાર કહેવાય ગુજરાતના અને એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો જેમની ફિલ્મો જોઈને અમે લોકો મોટા થયા હતા ક્યાંક ક્યાંક સાંભળ્યું હતું એમની ફિલ્મો જોઈ હતી એટલે ક્યારેય વિચાર્યું નતું કે એમની સાથે સ્ટેજ શેર કરવા મળશે અને એ પણ બાપ દીકરાની ભૂમિકામાં તો એ મારા માટે ખૂબ જ પ્રિવિલેજ ને એકદમ સારી વસ્તુ છે હિતેન કુમાર સાથેના અનુભવ કઈ તમે શેર કરવા માંગતો હતો એટલે સૌથી પહેલાં તો હિતેન સર સાથે આમ જોવા જઈએ ને તો આમ આપણા મનમાં કેવું હોય છે કે યાર આ સુપરસ્ટાર હશે હા એક આપણે બાઉન્ડ્રીઝ બનાવી લેતા હોઈએ છીએ કે યાર કેવા હશે આમ કેવી રીતે વર્તન કરતા હશે હવે આપણે તો યાર નવા છોકરાઓ કહેવાય એમ એમની સામે તો પણ પહેલો જ દિવસ મને યાદ છે ભાઈદાસમાં ઉપર અમારું રિહર્સલ હતું અને હું રીડિંગ માટે ગયો હતો અને એકથી બે મિનિટની અમારી પેલી મુલાકાત થઈ હતી કે નમસ્તે સર હું અનંત વિલાણીને આમ તેમ બસ એટલી જ ફ્રેક્શન ઓફ સેકન્ડની મુલાકાતને પાંચમી મિનિટે તો મને એવું થઈ ગયું હતું હા કે યાર આ તો ગજબ માણસ છે એમ એટલે તમને આમ એવું અવાજ ના દે કે તમે સુપરસ્ટાર સાથે કામ કરી રહ્યા છો બરોબર એટલે ઇવન આપને એવું થાય ને કે જે એક એક્ટર ને બીજા એક્ટર સાથે પેલું ગિવન ટેક હોય હા એટલે અમને આમ કરતી વખતે એટલી મજા આવતી હતી કે આમ તમને બે મિનિટમાં અમને બંનેને એવા પોઝિટિવ વાઇબ્સ આવી ગયા કે યસ યુ આર માય ફાધર એન્ડ આઈ એમ યોર સન વાર્તા પતી ગઈ ત્યાં પછી અમે અમારી રીતે કરતા અને અમારી જ રીતે બધું પરફોર્મ કરતા એટલે વિપુલ સર ખાલી અમને કહેતા કે આવું કંઈક જોઈએ છે આ સીનમાં અમે થોડીક વાર વાંચતા ઓકે સર આમાં આપણે આવી રીતનું કરીશું એટલે મારા જે ઇનપુટ છે એટલે મને હિતેન સર એવું એઝ એન એક્ટર અગેન એ એમનો બહુ પ્લસ પોઈન્ટ કહેવાય ઘણા બધા એક્ટર્સ એવા હોય છે કે ભાઈ સામેવાળો મારો કો એક્ટર થોડોક પેલો દેખાય કેમ કે હું સુપરસ્ટાર છું હા આમાં સુપરસ્ટાર તો પહેલાં મારું થોડુંક દેખાવું જોઈએ પણ હિતેન સરની એ યુએસપી છે કે એમને મને ચોખ્ખું કીધું હતું કે ક્યારેય તું એવું ના વિચારતો કે તું મારી સાથે પરફોર્મ કરી રહ્યો છે તારામાં એઝ એન એક્ટર જે બી તને લાગે જે બી ઇનપુટ્સ આપવા પડે સીનમાં કે ડાયલોગ્સમાં કે ગમે તે વોટ તો તું મને કહેજે આપણે બંને ભેગા થઈને આપણે બંને કરીશું કેમ કે અગેન દેખાવાનું આપણે બંને છે ઓડિયન્સ પાસે તો એ મને જાણીને એક બહુ આનંદ થયો કે યાર તમે આ લેવલ પર પણ પહોંચ્યા છો બટ સ્ટીલ તમને નાટક માટે કામ કરી રહ્યા છો એટલે જે યુનિટીની વસ્તુ છે કે જેમાં એવું નથી કે ભાઈ હું મારું સેલ્ફિશ કરું કે હું આટલું આટલું જ કરું મારું એવું નહીં તો એ વસ્તુ મને બહુ હિતેન સર પાસેથી મળી અને ઘણા બધા એમને અનુભવો એમની ફિલ્મોના શેર કર્યા કે જ્યારે એમના વખતે આખું ફિલ્મ બધી અલગ રીતે શૂટ થતી હતી મેથેમેટિક્સ બધા અલગ હતા પ્રોડક્શન ને બધી જ રીતે એમને જે રીતની સ્ટ્રગલ કરી છે ને એમને જે સ્ટ્રગલમાં મને પણ એવું થતું કે યાર સર અમારે પણ આવું કરવું છે અમે તમારી પાસેથી તો એમના જ હંમેશા કિસ્સો એક એમને કીધો હતો કે તમારા ઉપર ભરોસો રાખવાનો વાહ અને તમારા કામ પર વાહ ક્યાં વાત તમે મહેનત કરતા રહેશો તો તમને આજે નહીં તો કાલે કાલે નહીં તો બે વર્ષ રહીને તમને ચાન્સ મળશે જ જો તમે તમારી રીતે ને તમને પુરવાર હશો ને તો તમને મળશે જ નિયતિ તમને ગમે ત્યાંથી શોધીને લાવશે જ ક્યાં વાત એટલે મને એ વસ્તુ અને હું આજે જ્યારે બી નિરાશ થઉં કે યાર આ ઓડિશનમાં મજા ના આવી યાર આમાં અમને મને ના ચૂઝ કર્યો કે વોટ તો હું એ જ શબ્દો યાદ રાખું છું અને એને મેં પેલું બાંધી લીધું છે કે ભાઈ હા આ જ છે કે તમને તમારા હકનું મળશે ને મળશે ને મળશે ખાલી તમે પેશન્સને ધીરજ રાખો વાહ કહેવાય એટલે જેટલા બી એક્ટર્સ છે કે જે એમને હું એ જ કહીશ કે ઓડિશન્સ તો આપણે બધાએ હજારો આપવાના જ છે મહત્ત્વનું એ છે કે તમે કેટલા આપો છો કેટલા આપો છો તમે કેટલા એફર્ટ્સ લગાવો છો વાહ નાટક અને જે મૂવી છે હમ આ બે વચ્ચેનો ભેદ જે છે એ શું છે એ થોડું સમજાવશો જુઓ નાટક એ અભિનયનો પાયો છે જી અને કોઈ પણ વસ્તુની શરૂઆત એટલે કાંઈ પણ તમારે જો કરવું હશે તો મને એવું લાગે છે કે સ્ટેજ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન તમે સ્ટેજ ઉપર જેટલા કોન્ફિડન્ટ હશો એટલા જ તમે કેમેરાની આગળ પણ કોન્ફિડન્ટ હશો સ્ટેજમાં કોઈ રિટેક નથી હોતા ફિલ્મોમાં અનેક રિટેક હોય છે એટલે જેટલા પોલિશ શાર્પ તમે સ્ટેજ ઉપર થશો ને એટલું જ એ માધ્યમ તમને ફિલ્મોમાં કામ લાગવાનું છે કારણ કે એ વસ્તુ એવી છે કે સ્ટેજ પર જ તમારે ઓન ધ સ્પોટ બધા ડિસિઝન લેવા પડતા હોય છે જ્યારે બી તમે એક્ટિંગ કરતા હો છો હા તમે રિહર્સલ્સ કરેલા હોય છે એટલે તમને ખબર હોય છે કે આમથી તેમ બટ ઓલ ઓફ સડન કાંઈ પણ થયું કે ભાઈ સામેવાળા કો એક્ટરને તકલીફ પડી રહી છે તો તમે એને કવર અપ કરવાનો તમારી પાસે ચાન્સ છે ફિલ્મમાં એવું થયું તો તમે એ દિવસે કે એ અમુક કલાકો માટે તમે શૂટિંગ નહીં કરો બરાબર તમે બીજા કોઈ સીન તરફ શિફ્ટ થઈ જશો બરાબર પણ નાટકમાં એ ચોઈસ જ નથી કેમ કે ઓડિયન્સ આવેલી છે લાઈવ છે એ તમને જોઈ રહી છે એટલે તમે ભૂલ કરશો તો પણ તમે ત્યાં દેખાવાના છો અને તમે કવર અપ કરશો અને સ્માર્ટલી કવરઅપ કરશો બરાબર તો ઓડિયન્સને નહીં ખબર પડે એમને તમે પછી પડદા નાટક પત્યા પછી તમે કહેશો ને કે ભાઈ આવું થયું તો તમને કાંઈ એને ખબર પડી અને જો એવું કે ના અમને નથી ખબર પડી તો એઝ એક્ટર એ તમારી જીત છે વાહ આવું કવર કવરઅપ થયું એવો કંઈ તમારો અનુભવ હોય તો બે હજાર અઢારમાં અમારી પપ્પા અમારા પ્રાઇમ મિનિસ્ટરની એક ટુર ચાલતી હતી જી અમદાવાદ ખાતે તો ત્યારે ઘણું બધું એવું થતું હતું કે અમદાવાદમાં અમારા નંબર ઓફ શોઝ થયા હતા અમે લોકોએ નહીં નહીં હોય તો એસી થી સિત્તેર નાટકોના ત્યાં શો કર્યા હતા વાહ તો અમે એ દિવસે છે ને લગભગ અમારું સવારે દસ વાગે અમારો પહેલો શો હતો દસ થી બાર પછી અડધો કલાકનો બ્રેક પછી બીજું પાછું ચાલુ થાય એક વાગે એકથી ત્રણ પછી પાછું હતું સાડા ત્રણથી સાડા છ સાડા છથી સાડા નવ અને સાડા નવથી રાતનો સા સાડા બારે છેલ્લો શો અમારો પતિ હતો તો આ શો દરમિયાન અમે બધા એટલે લગભગ અડધો કલાકે તમારે ફરીથી નાટક ચાલુ કરવાનું એટલે એઝ એન એક્ટર આપણે બધા બોર થઈ જઈએ કે યાર રોજ એકનું એક એ જ બોલવાનું એ જ ઇન્ટેન્સિટીથી એ જ બોલવાનું એ જ બોલવાનું તો એ વખતે એવું થયું હતું કે અમે લોકો એક એવી ગેમ રમી હતી કે આજે છે ને દરેક કેરેક્ટર્સના નામ આપણે ઇન્ટરચેન્જ કરીએ જસ્ટ ફોર આર ફન એટલે ઓડિયન્સને તો એવું જ લાગવાનું છે કે ભાઈ આનું નામ જે છે એ જ છે પણ અમે કંટાળો દૂર કરવા માટે એને કોન્શિયસનેસ લાવવા માટે કે ભાઈ હા હવે આટલા ટાઈમથી કરતા હોય એટલે તમને એક ટાઈમે પેલી બોરિયત આવી જાય એ સીન ઈજ ડાયલોગ એ ઇન્ટેન્સિટીથી કરવાના હોય એટલે અમે બધા છે ને નામ બધાના અંદર ઇન્ટરચેન્જ કર્યા એટલે એમાં એવું હતું કે મારું નામ હિત હતું તો મારું નામ હિતેન થઈ ગયું એવી રીતે અમે અંદર અંદર બધાની ગેમ રમ્યા કે જે મમ્મીનો રોલ પ્લે કરતા હતા એમનું નામ જયશ્રી હતું તો અમે એમનું નામ બદલીને સાવિત્રી કરી દીધું અચ્છા તો હવે આપણે ધ્યાન રાખવાનું છે હા કોન્શિયસ કે કે થી આપણે નામ નામ કયું બોલીએ છે અચ્છા એમ કેમ પહેલા જે બોલાયા એટલે ઓડિયન્સ ને તો ખબર પડી જ ગઈ છે આનું નામ આ છે હા હવે બીજા સીનમાં તમે જૂના શોનું નામ બોલી દીધું તો તમે પકડાઈ ગયા અચ્છા એવી રીતે તો આવી અમે લોકો એક ગેમ રમી હતી ને અમે લોકો એવું કવર અપ બી કર્યું એ એ માં એવું બી હતું કે એ ટાઈમે મારાથી છે ને થોડીક લેટ એન્ટ્રી થઈ ગઈ હતી તો હવે જે સામેવાળો એક્ટર હોય તો મારા ટાઈમિંગ પર જ ધ્યાન રાખતો હોય કે આ ક્યારે આવશે અને મારાથી એ વખતે ચેન્જ ચેન્જમાં ટાઈમ થઈ ગયો હતો મારું એકચ્યુલી જીન્સ ફસાઈ ગયું હતું એટલે ટાઈમ પર પેલું બદલાયું નતું અને લાઇટ આવી ગઈ હતી તો હવે એને એવું થયું કે યાર હજી સુધી આવ્યો નથી હજી સુધી આવ્યો નથી તો એને એ વખતે ભયંકર ઇમ્પ્રોવાઈઝ કર્યા હતા અને હા ઇમ્પ્રોવાઈઝમાં એને એવું કર્યું હતું કે તું ક્યાં પહોંચ્યો છે હજી સુધી આવ્યો નથી એટલે મેં કીધું કે યાર આ કેમ આવી રીતનું ઇમ્પ્રુવાઇઝ કરે છે મારી એન્ટ્રી તો કિચનમાંથી છે એટલે કે હું તારું કિચન ભી ફેન્ડીવાળી ત્યાં ભી તું ના દેખાય એટલે મેં કીધું હવે હું રસોડા સાઇડથી એન્ટ્રી લઈશ તો આને એવું લાગશે કે આ પબ્લિકને એવું લાગશે કે યાર આ તો રસોડામાં ચા ગઈ તો આને મળ્યો નહીં ત્યાંથી એટલે હું ફરી ને જે જગ્યાએથી મેઈન એન્ટ્રન્સ હતું મેં કીધું હવે આ બોલી ગઈ છે તો મારે મેઈન એન્ટ્રન્સથી એન્ટ્રી લેવી પડશે કે હું માર્કેટથી આવી ગઈ હજી સુધી તું આવ્યો નથી ઘરમાં હું તારું રસોડો બી જઈ આવી ત્યાં રસોડામાં બી નથી દેખાતું રૂમમાં બી નથી દેખાતો મેં કીધું કોઈ એન્ટ્રીના દરવાજા નથી છોડ્યા એટલે મેં કીધું હવે મારે આખું ફરીને પેલી બાજુથી એન્ટ્રી લેવી પડશે બરોબર તો નહીંતર મેં કીધું હવે હું આ બાજુ રસોડા સાઈડ જ એન્ટ્રી હતો મારી એન્ટ્રી ત્યાંથી જ હતી હા પણ એને એવું બોલી દીધું કે હવે તું આવ્યો જ નથી તો તું ક્યાં છે એટલે પછી મેં કવર અપ કરવા માટે હું મેઇન ગેટ ગયો જ્યાંથી અમારો જ્યાંથી દરેક એક્ટર્સની ઘરમાં ઘરનો સેટ હતો તો ઘરનું જે મેઇન એન્ટ્રન્સ ત્યાંથી તમારે એન્ટ્રી લેવી પડે તો હું પછી ત્યાં ગયો અને પછી ત્યાંથી મેં એન્ટ્રી લીધી અને પછી મેં કીધું કે અટવાઈ ગયો હતો વાહ સરસ તો મને લાગે છે કે આનંદભાઈ એવું લાગે છે કે તમે જયારે બેકસ્ટેજમાં તમે ચેન્જ કરવા જાઓ છો ત્યારે પણ તમારે સતત સતર્ક રહેવું પડે છે ને તમારે ત્યારે પણ બેકસ્ટેજમાં હોવા છતાં પણ પાત્રમાં રહેવું પડે પાત્ર માં રહેવું પડે છે અને એના માટે એનું જરૂરી એટલા માટે છે કે આ અગેન આ લાઈવ વસ્તુ છે આ જીવંત પ્રસારણ છે જેમ આપણું આ રેડિયો જીવંત પ્રસારણ છે એમ નાટક પણ એક જીવંત પ્રસારણ જ છે ત્યાં તમારી કોઈ પણ શરત ચૂક થઈ તો એ તમારે ધ્યાનને તમારું કાન તો તમારા ત્યાં જ હોવા જોઈએ કે ભાઈ કયું સીન ચાલી રહ્યો છે કેમ કે તમારી એન્ટ્રી એવી રીતની જ નક્કી થયેલી હોય છે કે ભાઈ આ ડાયલોગ પતે ત્યાં સુધીમાં તમારા કપડાં ચેન્જીસ થઈ જવા જોઈએ અને તમારી એન્ટ્રી થઈ જવી જોઈએ એટલે એ વખતે મારાથી જ પેલું થયું હતું કે ભાઈ મારી જ ભૂલ થઈ ગઈ હતી કે ભાઈ મારું હડબડાટીમાં પેલું જીન્સ મારાથી ના પહેરાયું બરાબર એટલે મેં કીધું હવે એમને એમ તો જવાય નહીં નહીં ઓર રોર ફિસ્કા થાય હા બરોબર એટલે એ વખતે એ વખતે એ જે મારી કોઈ એક્ટ્રેસ હતી એમને ખૂબ જ સારું કર્યું હતું કે ભાઈ એને આવી રીતે ટાઈમ કર્યો કે એ સમજી ગઈ કે ભાઈ આના બેકસ્ટેજમાં આનાથી કોઈ કોસ્ટમ ચેન્જિંગમાં પ્રોબ્લેમ થયો છે એટલે તો એને એવી રીતે કવર અપ કર્યું હતું વાહ વિચ ઇઝ વેરી ગુડ વાહ બહુ સરસ તો અનંતભાઈ વળી આપણે એક ગીત તમારી પસંદગીનું સાંભળીએ એ શામ મસ્તાની પછી હવે મને એવું છે કે આપણે કિશોર કુમારનું મેરે સપનો કિરાણ તો આપણે ગીત સાંભળીએ છીએ પણ મને એક પ્રશ્ન થાય કે તમે એટલા યંગ છો અને યંગ કેરેક્ટર કરો છો ને તમે આ જૂની ફિલ્મના ગીતો કેમ સાંભળો છો જૂની ફિલ્મના ગીતો એટલા માટે કારણ કે પહેલું કારણ તો એ કે આ ગીતો જ્યારે આવ્યા ને આ ગીતો એક એરા છે વાહ અને ભૂતકાળ હંમેશા મને ખૂબ જ ગમે છે બરાબર કે નાઇન્ટીઝનું મુંબઈ મેં નથી જોયું પણ આજે કોઈ ફિલ્મમાં નાઇન્ટીઝનું મુંબઈ જોવા મળતું હોય ને તો એ મને જાણવાની ઉત્સુકતા રહેતી કે યાર ત્યારે બધા કેવા માણસો હતા મોબાઈલ વગરની ટેકનોલોજી વગરનો જે સમય હતો એ સમય મને હંમેશા ગમતો બીજું કે એ લોકોના લિટરેચર જે બધા હોય છે જે શબ્દો હોય છે એ મને ગમતા એટલે મને આજના ગીતો બહુ જ ઓછા ગમે છે એટલે મારા ફોનમાં પણ તમે જોશો ને તો આ જ બધા ગીતોનું કલેક્શન હશે વાહ લતાજી છે મુકેશ કુમાર કિશોર કુમાર મોહમ્મદ રફી આના જ બધાના જૂના ગીતો જેના શબ્દોથી ખબર પડતી બરોબર એક મિનિંગ હતો મિનિંગ હતો યસ અને જે હમણાંના ગીતોમાં નથી જોવા મળતું ટુ બી વેરી ઓનેસ્ટ હું ભલે આ ઇન્ડસ્ટ્રી થી છું પણ મને એવું છે કે ભાઈ જૂના ગીત તો એ જૂના ગીતો જ હતા વાહ વાહ એટલે અમે એક સેટ પર હતા અને ત્યારે આ નું આવું સાંભળ્યું કે યાર એમનું નિધન થઈ ગયું છે તો અમે લોકોએ પાંચ મિનિટ માટે બધાએ બંધ કરી દીધું કામ અને બધાએ લગજા ગલે સાંભળ્યું હતું ત્યારે વાહ વાહ સાચી શ્રદ્ધાંજલિ સાચી શ્રદ્ધાંજલિ અનંતભાઈ ગુજરાતી નાટકો તમે કરી રહ્યા છો અત્યારે પણ તો ગુજરાતી નાટકો વિશે થોડી વાત કરીએ તો ગુજરાતી નાટકોનો ભૂતકાળ કેવો હતો ને એનું આવનારું ભવિષ્ય કેવું છે જ્યારે અત્યારે સોશિયલ મીડિયા છે કે ઇન્ટરનેટનો યુગ છે કે યુટ્યુબ છે એવા સમયે હવે ગુજરાતી નાટકો કેટલા ટકશે એ બધાને એક ચિંતાનો વિષય છે તો એની થોડી વાત કરશો આ બધાની સામે છે ને નાટક સર્વોપરી છે વાહ એટલે મને એવું લાગે છે કે ટેકનોલોજી તો છે જ વર્ષો પહેલાં પણ નાટકો તો થતા જ હતા અને હજી પણ આપણા ગુજરાતીઓને નાટકો તો ગમે જ છે એટલે એ લોકો ક્યારેય એવું નથી વિચારતા કે આ નાટક આપણે ફોન પર જોઈ લઈએ કે ક્યાંક વાયરલ થયું હોય તો ત્યાં જોઈ લઈએ કેમકે જે મજા જીવંતની છે ને જે લાઈવ જોવાની છે ને એ મજા તો મને નથી લાગતું કે કોઈ ટેકનોલોજી તમને એવી રીતે એની સર્વિસ પણ એવી રીતની ડેવલપ કરીને તમને એવી રીતે પ્રોવાઈડ નહીં કરી શકે એટલે જીવંત વસ્તુ તો હંમેશા જીવંત જ રહેવાની છે અને નાટકો હા એ વસ્તુ છે કે આપણા જે ગુજરાતી નાટકો જે છે એ વસ્તુઓ જે જૂના થતા ત્યારે પણ એમની વાર્તાઓ તો ખૂબ જ દમદાર હતી એટલે તમે કદાચ જૂના નાટકો જોયા હોય તો એમાંનું એક નાટક છે દિલીપ જોશીનું જલસા કરો જયંતિલાલ હા હા જેમાં દિલીપ જોશી સરે બહુ જ અદ્ભુત લેવલનું કામ કર્યું છે એટલે કોઈક વખત હું પણ એ નાટક જોતો હોઉં છું કે એઝ એન એક્ટર એ માણસે જે રીતે એ રોલ કર્યો છે જયંતિલાલનો એ લખાણ છે નાટકની જે સાદગી છે એ ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે આપણા વર્ષો પહેલાં તારક મહેતાના નાટકો આવતા એમનું એક નાટક છે મોસમ છલકે હા બરાબર હા તો જે વાત છે જે નાટકની એ ખૂબ જ એવી બંને પતિ પત્નીની જ વાત છે અંદર બે હસબન્ડ વાઈફ છે એવી રીતની પણ એમની જે વાતની જે સાદગી છે કે દરેક વ્યક્તિ કે દરેક સ્ત્રી એ હંમેશા એક ડ્રીમ ગર્લ ને ડ્રીમ બોયના સપનાઓ ઉપર જીવતો હોય છે તો એ નાટકો જે એમને જે એ પાતળી રેખા છે જે છે એના ઉપર નાટક લખ્યું છે ખૂબ જ સુંદર નાટક છે એવા વર્ષો પહેલા કાંતિ મળ્યા હતા આપણા જી જેમના પણ નાટકો ખૂબ જ અદભુત હતા એટલે અમને એવું થતું કે આ બધા ડિરેક્ટર્સ છે કે આ બધા રાઇટરો છે કે જેમની સાથે જો કદાચ કામ કરવા મળત તો એક અનોખો લાહો છે અમે કોલેજમાં જ્યારે હતા ત્યારે અમે સૌથી વધુ અમને કોલેજમાં એવું જ કહેતા કે તમને બહાર જઈને તો કમર્શિયલ નાટકો કરવા મળવાના જ છે પણ કોલેજ એક એવું માધ્યમ છે જ્યાં તમને કમર્શિયલ નાટકો તો કરવા કરતાં તમને એક્સપરિમેન્ટલ નાટકો વધારે કરવા મળશે એટલે તમે લિટરેચર પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે વિચારો ત્યારે માનવીની ભવાઈ હા પછી પનાલ સાહેબના હજી પણ એક નાટક હતું જે આ એક એમાંનું એક નાટક આ માનવીની ભવાઈ હા જે અમે લોકોએ કોલેજમાં એ ટાઈમે અમને ભાગ ભાગરૂપે કરવા મળ્યું હતું અને એ નાટક પણ ખૂબ જ સુંદર હતું એના પછી એક નાટક હતું જેનું હું નામ ભૂલી ગયો છું એ નાટકો પણ જ્યારે જે થયા હતા જેમાં લિટરેચર જેમાં આપણી બહુ બધી વાર્તાઓ આવેલી છે પન્નાલાલ પટેલનું જ એક નાટક હતું ચાંદોશે શામળો અચ્છા જેના ઉપરથી શાહરૂખ ખાનની એક ફિલ્મ આવી હતી પહેલી જે નાટકથી ઇન્સ્પાયર થઈને એમને બનાવી છે એક હિન્દી ફિલ્મ બીજી છે આંખે કરીને પરેશ રાવલ અર્જુન રામપાલ અને અક્ષય કુમાર હવે એ ફિલ્મ ની તમને વાર્તા કહીશ તો ઈ આંધળો પાટો કરીને એક કમર્શિયલ નાટક હતું એના ઉપરથી એડેપ્ટ કરીને એમને ફિલ્મ બનાવી છે મને લાગે છે તીકુ તલસણિયા હતા કે ના પરેશ રાવલ અક્ષય કુમાર અમિતાભ બચ્ચન ફિલ્મ નાટકમાં હા નાટકમાં તિકુલ તલસણિયા નહીં યસ યસ હા તો એવા ઘણા બધા નાટકો છે કે જેમાં હા હિન્દી હિન્દી મૂવીઝ બધા બન્યા છે અને આજે પણ આપણી જેટલી બી નવલકથાઓ છે જેના આપને નથી ખબર કે આ વસ્તુઓનું શું થવાનું છે કે આનું આનું કોણ કરી રહ્યું છે પણ જે બહારની લોકો છે બાર જેમ કે અશ્વિની ભટ્ટ જે મોટા નવલકથા આપણે જેમની વાર્તાઓ સસ્પેન્સ થ્રીલર અને લિટરેચર પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા જાવ તો ખૂબ જ રોમાંચથી ભરપૂર હોય છે હવે એવી બધી એમની જેટલી બી નવલકથાઓ છે એમાં અમુક નવલકથાઓના તો ઓલરેડી હિન્દી પ્રોડક્શન હાઉસોએ રાઇટ્સ લઈ લીધા છે ઓહો કે જે આપને કોઈને ખબર જ નથી ઓહો અને યંગસ્ટર્સને જેટલા બી હોય છે એમને હું એવું જ કહું છું કે આપણા જેટલા બી કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે ને એની સામે કોઈ નહીં જીતી શકે તમારી વાર્તા જેટલી મજબૂત ને એટલો તમને ઓડિયન્સ બોલાવી નહીં પડે ઓડિયન્સ ઓટોમેટિક જોવા આવશે વાહ એટલે અડધું માર્કેટિંગ તો હું એમ જ માનું છું કે કન્ટેન્ટ તમારો જેટલો સ્ટ્રોંગ હશે નાટકનો હોય કે ગુજરાતી ફિલ્મોનો હોય તમારું માર્કેટિંગ ત્યાં જ પતી ગયું તમે ત્યાં જ જીતી ગયા છો વાહ ક્યાં વાત આપણા અહીંયા એક કચ્છની જ વાર્તા છે હાજી કાસમ એને ગુજરાતી ટાઇટેનિક તરીકે ઓળખવામાં આવે છે હવે એ એટલી સ્ટ્રોંગ વાર્તા છે એનો એટલો સ્ટ્રોંગ કન્ટેન્ટ છે કે એ વાર્તા ઉપરથી રાણા દઘુવટી એટલે જે સાઉથના બહુ મોટા કલાકાર કહેવાય જે હિન્દી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને આપણા ગુજરાતમાં જ હમણાં એના ઉપર એક નાટક થઈ રહ્યું છે હાજી કાસમ તારી વીજળી એક મ્યુઝિકલ પ્લે થઈ રહ્યું છે જેમાં આદિત્ય ગઢવી પણ પોતે ગાઈ રહ્યા છે તો આ આપણી વાર્તાઓ છે અને તમને એક બીજું એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે આપણા કન્ટેન્ટ જ કેમ સિલેક્ટ કરવા જરૂરી નથી બીજા કન્ટેન્ટ પણ બધા સારા જ હોય છે પણ આપણી નવલકથાઓનું મહત્ત્વ અને પોટેન્શિયલની જો વાત છે તો રેવા કરીને એક ફિલ્મ આવી હતી જે ફિલ્મનો હું પોતે એક પાર્ટ રહી ચૂક્યો છું હવે એ ફિલ્મ ઓરિજિનલી તત્વમસી નોવેલ જે ધ્રુવ ભટ્ટની ફેમસ નોવેલ છે તત્વમસી નર્મદા પરિક્રમા ઉપર એના ઉપરથી બેઝ બની એના ઉપરથી ફિલ્મ બની અને આજે એ ફિલ્મે બે હજાર ઓગણીસમાં નેશનલ એવોર્ડ જીત્યો તો અગેન એટલે જે કન્ટેન્ટ અને જે લિટરેચરની વાત છે કે આપણું જેટલું સ્ટ્રોંગ હશે આપણું કલ્ચર જેટલું સ્ટ્રોંગ હશે એટલું તમને કોઈ નહીં રોકી શકે જેમ આપણે વાત કરી ગુજરાતી નાટકોની ગુજરાતી નાટકના ભવિષ્યની ભૂતકાળની એવી જ રીતે ગુજરાતી ફિલ્મોની જો વાત કરીએ તો ગુજરાતી ફિલ્મોનો એક આખો યુગ અલગ હતો અને હવે જે ગુજરાતી ફિલ્મો આવી રહી છે જેને હવે નવું નામ મળ્યું છે અર્બન મૂવીઝ ઘણા વર્ષો પછી ગુજરાતી ફિલ્મો જોવા લોકો થિયેટરમાં જઈ રહ્યા છે તો એ જે યુગ હતો અને હવે જે યુગ આવી રહ્યો છે હવે ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય આપને કેવું લાગી રહ્યું છે એના વિશે થોડી વાત કરશો આમ તો આ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે મારે શું કહેવું એમાં મને એવું લાગે છે કદાચ હું નાના પણ અનુભવીશ પણ જેટલું મેં ફીલ કર્યું છે જી જી એટલે એમાં જે ભણવામાં પણ તમને ફિલ્મો આવતી જશે અને એના વિશે તમે અભ્યાસક્રમમાં પણ જોયું હશે તો મને એવું લાગે છે કે જૂનું જે આપણે નેવુંના દાયકામાં ને એ બધી ફિલ્મો આપણે જોતા રે દાદા જોયા પરદેશ છે કે એ બધી જે આપણે હિતેન કુમારની ફિલ્મો જોઈ નરેશ કનોડિયાની ને એમની એ બધા જે દિગ્ગજોની ફિલ્મો જોઈ તો ત્યારે બનાવવાની પેટર્ન અલગ હતી મેકિંગ સ્ટાઇલ આખી અલગ હતી અને હમણાંની મેકિંગ સ્ટાઇલ આખી બદલાઈ ગઈ છે એટલે એ વસ્તુ વધારે મેટર કરે છે એમાં કે તમારી મેકિંગ સ્ટાઇલ બદલાઈ કે જે એને આપણે આજના સમય પ્રમાણે એને આપણે અવસરી એટલે આપણો જે એક દુકાળ હતો ગુજરાતી ફિલ્મોનો કે કોઈ લોકો જોવા જ નહોતા જતા હા જે મને લાગે છે કે નેવુંના દશક પછી મને નથી લાગતું કે આખું ફેમિલી ફિલ્મો જોવા જતું હોય હા તો એ એવું છે કે નવી જે પેટર્નથી આખી ફિલ્મો બની નવી વાર્તાઓ આવી નવા ફ્રેશ કન્ટેન્ટ આવ્યા કે જનરલી એવું હતું કે ગામડામાં બધી પિક્ચરો પતી જતી હતી ડુંગર પરથી દોડ્યા અને નદી કિનારે દોડ્યા અને એ ફિલ્મો ધીમે ધીમે શહેરીકરણ અપનાવી રહ્યા છે હવે જીન્સ જીન્સ પેન્ટ ને કોલેજ તરફ ને એવી રીતે બધાએ પ્રયાણ કર્યું તો એમાં એવું છે કે વાર્તાઓ બદલાઈ કે જે વાર્તાઓ હવે જે લોકો જીવી રહ્યા છે એમની આસપાસની સર્જાઈ એટલે લોકોને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો નવા નવા અલગ ટોપિક આવ્યા તો એ જે મેકિંગ છે કે જે કન્ટેન્ટ સિલેક્શનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ બદલાઈ એનાથી ઘણો બધો ફાયદો થયો છે અને અગેન મને એવું છે કે આપણી નવલકથાઓ જેટલી પાવરફુલ છે આપણું લિટરેચર જ એટલું પાવરફુલ છે ને કે જે નેવું ના દશકની ઓડિયન્સને બી ભેગું કરી શકે છે અને હાલની જે પેઢી છે ને એને પણ એ ભેગું એટલું જ કરી શકે છે એટલે કન્ટેન્ટ આપણા જેટલા સ્ટ્રોંગ હશે ને એટલું આપણી ભવિષ્ય ગુજરાતી ફિલ્મોનું ઉજ્જવળ છે જેટલું સારું તમે લોકોને બતાવશો ને એટલું જ લોકો એ જોવા માટે ટેવાઈ જશે તમે કેવું પીરશો છો ને એના ઉપર બધું નિર્ભર કરે છે તમે જો ખરાબ પીરસશો તો લોકો એ જોવાના જ છે બરાબર કેમ કે મનોરંજન માટે લોકોને કાંઈક તો કરવું જ પડશે બરાબર પણ તો જો તમે એમની સાથે એને સારું પીરસ્યું સારી વાર્તા બતાડી કે સારા કન્ટેન્ટ બતાડ્યા કે કોઈની નવી અનોખી વાર્તાઓ કોઈની આપણે ઘણી બધી બાયોપિક્સ પણ જોતા આવીએ છીએ એવી કોઈ નવા આપણા અહીંયા ગુજરાતના જ કોઈ દિગ્ગજોની બાયોપિક બતાડી તો લોકોને એમાં જાણવામાં વધારે રસ પડશે અને હવે તો ઓટીટીનો જમાનો આવી ગયો છે એટલે લોકો હવે વધારે હોશિયાર થઈ ગયા છે એટલે કોરોના પછી લોકોનું વિચારસરણી પણ હવે બદલાઈ ગઈ છે જેમ પહેલાં કેવું કે ફિલ્મોમાં એ લોકો લોજિક નહોતા શોધતા હવે એ લોકો લોજિક તો શોધે જ છે જોડે જોડે એમને મેજિક પણ જોઈએ છે એનું કારણ એ છે કે કોવિડ પછી કોવિડના ટાઈમમાં લોકો પાસે ઓટીટી પ્લેટફોર્મ્સ વધી ગયા નેટફ્લિક્સ છે પ્રાઇમ છે તો જેમના પર લોકોએ અલગ અલગ બારના બી બધા કન્ટેન્ટ જોયા તો હવે એ લોકોની એક્સપેક્ટેશન એવી છે કે યાર આપણે પણ આવું કંઈક બનાવો બરાબર એમ તો એ એક્સપેક્ટેશન પર હવે આપણે ખરું ઉતરવું ખરા ઉતરવું તો એ ગુજરાતી ભવિષ્ય ફિલ્મોનું ભવિષ્ય વધારે સારું ને સ્ટ્રોંગ થઈ શકશે અને આમાં હું એક હજી એક પ્રશ્ન એક એડ કરવા માંગીશ એક જવાબ એક મારો વિચાર અંદર રજૂ કરીશ કે આપણે હજી પણ આપણા કલ્ચરથી ભાગી રહ્યા છીએ જી મરાઠી ફિલ્મો આપણે જોઈએ છે તામિલ ફિલ્મો જોઈએ છે સાઉથ ઇન્ડિયન ફિલ્મો જોઈએ છે એ લોકો ક્યારે એમનું કલ્ચર નથી છોડતા આપણે હજી ક્યાંક ને ક્યાંક છે ને આપણા કલ્ચરને છોડી ને આપણે પેલા ઘેટાની જેમ બીજાનું આપણે એડેપ્ટ કરવા જઈએ છીએ એમાં આપણે માર ખાઈએ છીએ હું એવું માનું છું કે જ્યાં સુધી તમે તમારું કલ્ચર રાખશો નાની નાની વાર્તાઓ છે કચ્છમાં તો આપડા અહિયાં પાળિયા બી એટલા પૂજે છે દરેક પાળિયા એક વીરની વાર્તા છે તો આપણે એમ જોવા જઈએ હમણાં જ મેં કોઈ આર્ટિકલ વાંચ્યો હતો કે આટલા જેટલા બી પ્રાચીન જેટલા બી સંસ્કૃતિના પેલા છે કચ્છમાં એ લગભગ એટલા કિલ્લાઓ કઈક અમુક કિલ્લાઓનું એ લોકો આંકડો બહાર પાડ્યો હતો કે બસ્સો કિલ્લાઓ છે તો એ બસ્સો કિલ્લાની અલગ અલગ વાર્તાઓ તો હોય જ શકે ને ઓહો કેમ ના હોય વાર્તાલી પડી છે કે જે સામાન્ય જનતા ને નથી ખબર અને આપણે એ જ વાર્તા શોધવા કે મારે કોઈક રાજા મહારાજાની વાર્તાઓ કરવી છે એ જ વાર્તા શોધવા આપણે રાજ્ય છોડીને આપણું ગુજરાત છોડીને આપણે બહાર જઈશું ઓહો એટલે મને એવું છે કે પહેલાં ઘરની લંકા આપણે ભેદવી જોઈએ પછી બારે માથું મારવું જોઈએ વાહ વાહ એમ હવે અનંતભાઈ આપ એક ખેડૂત પરિવારમાંથી આવો છો નાટક સાથે કોઈ આમ સંબંધ પણ નહોતો અને તમે ભણ્યા આ બધું નાટકનું બધી બાકાયદા ડિગ્રી લીધી અને તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગયા તો એક પ્રશ્ન એ છે કે આ ફિલ્મોની જે આખી ચકાચોન છે આ ફિલ્મોમાં ગ્લેમર છે સાથે સાથે એમાં સ્ટ્રગલ પણ છે તો આવા સમયે જ્યારે તમે કોઈ રોલ માગવા ગયા એવું પણ બની શકે કે તમારી કોઈ એવું ફિલ્મી બેકગ્રાઉન્ડ પણ નથી તો તમે આટલું બધું માસ્ટર સુધી ભણ્યા ગોલ્ડ મેડલ લીધો અને તમને જે રોલ મળવાનો હોય એ કોઈ બીજાને મળી જાય અથવા તો ક્યારે તમને હતાશ થઈ જાઓ તો આવું થાય ખરું અને જો થાય ત્યારે તમે કઈ રીતે તમે એને વાળી લેતા હો છો કે કઈ રીતે તમારા જીવનને આગળ વધારતા હો છો એની થોડી વાત કરશો આમ તો કલાકાર દરેકને સ્ટ્રગલ હોય જ છે દરેક કલાકારને સ્ટ્રગલ હોય છે અને તમે જેવી રીતે કીધું કે હતાશા તો હતાશાથી જ જોકે આ કરિયરની શરૂઆત થતી હોય છે બરાબર એટલે કોલેજની ચાર દિવાલોમાં તો આપણે રહેતા જોઈએ છીએ અને ત્યારે આપણને બધું સારું જ લાગે છે કે અહીંયા તો હું લીડ કરું જ છું ને આ નાટકમાં પણ બારે જઈએ ત્યારે કહાની આખી અલગ હોય છે હું મુંબઈ ગયો તો ત્યારે સૌથી પહેલાં મેં વિપુલ સરનાથ નાટકમાં હું એમને ઓફિસ પર એમને મળવા ગયો હતો કે સર આવી રીતે છું અને મારે કામ કરવું છે તમે કોઈ બી રોલ આપો મારે ખાલી પ્રૂવ કરવું છે કે હું હું કરી શકું છું તો સર મને એવું કીધું કે તું બેકસ્ટેજ કરજે અને એક નાનકડો રોલ છે એન્ટ્રી કરવાની મેં કીધું ઓકે સારું ત્યાંથી શરૂઆત થઈ હતી એટલે જે પેરામીટર્સ આપણે બાંધીને જતા હોઈએ છીએ કે આ તો મને મળી જ જશે પેરામીટર્સ સૌથી પહેલાં તો આપણે ગ્રંથિમાંથી આપણે બહાર કાઢી દેવું કેમકે આપણે જેવું વિચારીએ છીએ કે આ મને મળી જશે એવું વિચારનારા લાખો લોકો પડ્યા છે હા બરાબર એટલે એ લાખો લોકોમાં આપણે કઈ રીતે આપણી આપણું સર્વશ્રેષ્ઠ આપી શકીએ છીએ એના ઉપર આ બધી વસ્તુઓ ટકેલી છે હા નો ડાઉટ ઘણી વખત વખત એવું થાય કે યાર આ તો હું કરી જ શકું ને યાર પણ એને મળ્યું પણ એ ટાઈમે ઘણા બધાને એવું બી થતું હોય છે કે યાર આપને એક મીઠી ઈર્ષા આવે કે યાર સાલું એને મળી ગયું યાર આ રોલ આ તો હું કરી શકતો હતો પણ એ ટાઈમે એવું વિચારવું કે કદાચ મારા નસીબમાં આનાથી વધારે સારું લખેલું હશે કદાચ કાં તો મેં એના જેટલી મહેનત નથી કરી મહેનત નથી કરી તો એ ટાઈમે ખાલી એટલું જ વિચારવું કે પોતાના ઉપર ભરોસો રાખવો ક્યારેય ખરાબ વિચારો નહીં મગજમાં લાવવા કે યાર હું નથી કરી શકતો કે આ મને ના મળ્યું તમે પ્રયત્ન કરતા રહો તમને હંમેશા કંઈક ને કંઈ વસ્તુઓ તમારા લાયકની તમને મળશે ને મળશે જ વાહ હવે એક આપણે ગીત સાંભળીએ તો કયું ગીત સાંભળશું સિલસિલા ફિલ્મનું એક ગીત હતું વાહ મેં ઓર મેરી તનહાઈ એક વર્કશોપ કરી રહ્યા છો એના માટે આવી રહ્યા આવ્યા છો તમે કચ્છમાં તમે મૂળ કચ્છના જ છો ને તમે ઈચ્છો છો કે કચ્છના બાળકો પણ નાટ્યકળા શીખે તો પ્રશ્ન એ છે કે શું કચ્છના બાળકો ખાસ કરીને જ્યારે આપણા શ્રોતાઓ કચ્છના છે તો એક પ્રશ્ન છે કે કચ્છના બાળકોને કચ્છના લોકોને કલા પ્રત્યેની રૂચિ આપને કેવી લાગી અને શું લાગે છે કે કચ્છના લોકો આ ફિલ્ડમાં આગળ વધી શકે તો એના માટે આપનો અનુભવ કેવો છે મારે મારો જે અનુભવ થયો છે તો મને એવું છે કે કલાકારો તો અહીંયા અઢળક છે કેમ કે કચ્છ પોતે જ એક કલાનું કેપિટલ છે હા આમ જોવા જઈએ તો જી કે આપણા અહીંયા જોવા જઈએ ને તો હસ્તકલાથી લઈને નૃત્ય કલાથી લઈને બધી જ કલાઓનો સંગમ છે ને એ કચ્છ છે એટલે કલાકારોની અહીંયા કોઈ જ કમી નથી એ લોકો ટેલેન્ટેડ પણ છે પણ મને એવું છે કે એ લોકોએ આ ટેરેટરી ને એક વખત તો બધાએ અચૂક ને અચૂક કમર્શિયલને જે જ્યાં કમર્શિયલ ને પ્રોફેશનલી કામકાજ થઈ રહ્યું છે ત્યાં અચૂક ને અચૂક એક વખત બધાએ એક્સપિરિયન્સ કરવા તો જવું જ કેમકે અહીંયા એવું છે કે માર્ગદર્શનની મને એવું લાગે છે કે અભાવ છે કારણ કે નાટ્ય નાટક ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ થવી જોઈએ જે અમદાવાદ વડોદરા સુરત મુંબઈ ને એ બધા જે શહેરોમાં થઈ રહી છે ઇવન પાલનપુર ઓલ્સો કે આ બધી સિટીઝમાં જે રીતે નાટકો ધીમે 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 આગળ વધી રહ્યા છે તો એ રીતનું પ્લેટફોર્મ અહીંયા ઓછું છે તો એના માટે તો કચ્છના જ કલાકારોએ આગળ આવવું પડશે એમને જ એમની રીતે કંઈક બનાવવું પડશે કે આપણે બધા ભેગા થઈને નાટકો કરીએ તો લોકો અહીંયા નાટકો જોવા માટે ટેવાશે નાટકો જોવા લોકો આવશે એટલે કલાકારો પણ એટલા જ એક્સપિરિયન્સ થતા જશે કેમ કે નંબર ઓફ શોઝ વધશે એ લોકોના બરાબર તો મને એવું છે કે અહીંયા કલાકારો તો ઘણા બધા છે ઇવન બાળકો પણ હવે આપણે જોવા જઈએ ને તો હમણાં અમારો જે વર્કશોપ થઈ રહ્યો છે બાળકોનો એમાં લગભગ એટલા બધા બાળકો છે કે એ બાળકો જેટલા પણ આપણે જોવા જઈએ ને એ બધા જ ટેલેન્ટેડ છે એ લોકોનું ઓબ્ઝર્વેશન પાવર તમે જુઓ જે તમે ક્યારેય કલ્પના ના કરી હોય એટલે અમારો લગભગ વર્કશોપમાં જે એક ટાસ્ક આપ્યો હતો છોકરાઓને કે તમે માર્કેટ જાઓ છો મારે એમની ઓબ્ઝર્વેશન સ્કિલ જોવી હતી કે એ લોકોનું કેટલું ઓબ્ઝર્વેશન હોય છે તો એ લોકો એ લેવલ પરના ટ્રેન થયેલા છે ને કે એમને ખબર છે કે મારા મમ્મી કે મારા પપ્પા કે દાદા એ પેલાને છે ને પૈસા આવી જ રીતે આપે છે અચ્છા કે એ એની સાથે બાર્ગેનિંગ આ જ લેવલ પર કરતા હોય છે કે મમ્મી છેલ્લે ધાણા તો માંગે જ છે વાહ બરાબર તો આ બાળકોનું છે ને અહીંયા જેટલા બી બાળકોને મેં જોયા ને એ લોકોની ઓબ્ઝર્વેશન પેટર્ન બી એટલી જ સ્ટ્રોંગ છે પ્લસ એમાં જે છોકરાઓ જે વેજીટેબલ વેન્ડર્સ બન્યા હતા એ લોકોની તમે બેઠક જુઓ ને તો તમને એવું લાગે કે યાર આ એનું ઓબ્ઝર્વેશન છે કે આ એનું ઇનર છે કે તમને બે મિનિટ માટે તેવું જ લાગે કે આ પેલો સબ્જીવાળો વાળો છે ખાલી ભલે લોકો કપડા એના પેલા હતા ટી શર્ટ ને જીન્સ પહેરીને આવ્યા હતા બિચારા વર્કશોપમાં પણ જો એ કપડાં કાઢી નાખ્યા હતા ને તો તમને એવું જ લાગે કે આ ખરેખર આ ઈ કે એ લોકો એ લેવલ સુધીનું એ લોકોનું ઓબ્ઝર્વેશન સ્કિલ છે એટલે મને એવું થયું કે યાર આ લોકો ખરેખર ટેલેન્ટેડ છોકરાઓ છે કે આમને ક્યાંક ને ક્યાંક તો આપણે એમને આગળ મોટિવેટ કરવા જ જોઈએ તો આ કેવું કે નાટ્ય પ્રવૃત્તિ જેટલી વધારે થશે ને એનાથી આ બધી વસ્તુઓને બાળકો એમાં નિખરશે એમનો સ્ટેજ ફિયર દૂર થશે વાહ એમની બોલવાની સ્કિલ્સ ડેવલપ થશે ઘણા બધા બાળકો હતા અમુક લોકો હિન્દીમાં ઝઘડતા હતા હવે એ તો આપણે જોયું ના હોય તો મેં એમને પૂછ્યું કે આ કેમ તમે આવું હિન્દી કર્યું તો કે મેં જબ જતા હા આસપાસ મિલિટરી વાલે હે તો જો ફેમિલી ઓર વો સબ હો તો સર ગુજરાતી આતા નહીં હે તો હિન્દી મે બાત કરતે હે અચ્છા તો એ છોકરાનું હિન્દી પણ એટલું જ શાર્પ હતું વાહ એટલે મેં કીધું ક્યાં બાત મેં કીધું આવું બહુ રેર જોવા મળતું હોય છે એટલે આવા ઘણા બધા ટેલેન્ટ છે આખા આપણા કચ્છમાં કે જે ખરેખર એમને આગળ જવું અને એમને આગળ પહોંચાડવા એ આપણા બધાની રિસ્પોન્સિબિલિટી છે એટલે હું તો મારાથી બનતો પ્રયત્ન કરીશ આ વર્કશોપ કરવાનું મારું કારણ જ એ હતું કે અહીંયા ખરેખર ઘણા બધા એક્ટર્સ છે કે જેમને બિચારા ખરેખર સારા એક્ટર છે અને જે અહીંયા ને અહીંયા જ રહી ગયા છે જી તો વાય નોટ કે એ લોકો બી બહારે આવે અને પોતાની સ્કિલ ડેવલપ કરે વાહ અનંતભાઈ અંતે અમારા શ્રોતાઓને આપ શું સંદેશ આપવા માંગો છો કળાના ક્ષેત્રોમાં નાટકના ક્ષેત્રોમાં જે પણ લોકો નાટ્ય કલા અને એ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય તો એમને હું ખાલી એવું કહીશ કે ક્યારેય તમારું વાંચન ન છોડતા હા વાહ વાંચન તમારું જેટલું સ્ટ્રોંગ હશે જેટલી તમારી શબ્દો ઉપર પકડ હશે તો એ વાંચતા રહેજો કારણ અને બીજું કે તમારી આસપાસની સૃષ્ટિને જોતા રહેજો કારણ કે ઓબ્ઝર્વેશન ને વાંચન આ તો બેઝિક વસ્તુઓ છે કેમ કે જેટલું તમારું ઓબ્ઝર્વેશન સ્ટ્રોંગ હશે આસપાસ એટલી જ તમને અભિનય કરવામાં તમને નવા નવા પાત્રોને શોધવામાં અને જાણવામાં વધારે મજા આવશે અને સરળતા રહેશે કારણ કે જેટલા બી લેખકોએ વાર્તાઓ લખી છે કે જેટલી બી ઇમેજિનેશનથી વાર્તાઓ લખાઈ છે એમને આસપાસની સૃષ્ટિમાંથી જોઈને જ લખ્યું છે એટલે તમારી કાન અને તમારી આંખ બસ આ બંને ખુલ્લા રાખજો અને અભિનય ક્ષેત્રમાં તમે આગળ વધજો અને ક્યારેય અટવાઓ તો તમે મને કે એવી રીતે તમે સંપર્ક સાધી શકો છો અનંત વેલાણી અને અહીંયા આકાશવાણી પરથી બી તમે મારો સંપર્ક સાધી શકો છો હું તમને પૂરો ગાઈડન્સ આપીશ અને તમે અમારા વર્કશોપમાં બી જોડાવ ચોવીસ તારીખથી અમારો મોટા લોકોનો વર્કશોપ ચાલુ થઈ રહ્યો છે ચોવીસથી ત્રીસ એપ્રિલ તો જોડાવો તમને ખરેખર બહુ જ મજા આવશે આ વર્કશોપ ખાલી ને ખાલી કચ્છના કલાકારો માટે કે જે આ ક્ષેત્રમાં કોઈને ખબર નથી ને આગળ વધવું છે ને જે કામ કરી રહ્યા છે ને એમને કેવી રીતે આગળ વધવું એના માટેનો આ વર્કશોપ છે સાત દિવસનો વર્કશોપ છે બહુ જ મજા આવશે પાંચ થી સાડા સાત એનો સમય છે જી તો અનંતભાઈ આકાશવાણી ભુજમાં પધાર્યા અમારા શ્રોતાઓને આટલી સરસ માહિતી આપી અને ફિલ્મો વિશે અને નાટક વિશે આપણે વાતો કરી ગીતો સાંભળ્યા આકાશવાણી ભુજ પરિવાર વતી શ્રોતાઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ચિત્રરંગ આજના ચિત્રરંગ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી અર્બન મૂવીના કલાકાર અનંત વેલાણી સાથે મનોજ સોનીની વાતચીત અને તેમની પસંદગીના ફિલ્મી ગીતો કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું